આજે સંસદના ચોમાસું સત્રનો બીજો દિવસ ફેક્ટરિંગ વિનિયમન વિધેયક 2020 નેશનલ ફૂડ ટેકનોલોજી એન્ટરપ્રિન્યોરશીપ એન્ડ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ વિધેયક 2021 કરાશે રજૂ. સત્ર પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળી ભાજપની સંસદીય દળની બેઠક. સંસદમાં જનતાના મુદ્દાઓને યોગ્ય રીતે રજૂ કરવા અને ફળદ્રુપ ચર્ચા થાય તે માટે અપાયું માર્ગદર્શન. પેગાસસ જાસૂસીના કથિત દાવામાં નથી કોઈ તથ્યાત્મક આધાર. આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવનું લોકસભામાં નિવેદન. દેશના મજબૂત કાયદાઓની વચ્ચે ગેરકાયદેસર રીતે નજર રાખવી શક્ય નથી. આ મુદ્દે રાજ્યસભામાં આજે આપશે નિવેદન. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પેગાસસ જાસૂસી રિપોર્ટને ગણાવ્યું ભારતની વિકાસયાત્રાને રોકવાનું ષડયંત્ર. બકરી ઈદ પહેલા કોરોના ગાઇડલાઇન અને પ્રતિબંધોમાં છૂટછાટ આપવા કેરળ સરકારના નિર્ણય વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં થઈ અરજી. રાજ્ય સરકારે બકરી ઈદ પર્વ પર 3 દિવસ માટે કોરોના પ્રતિબંધોમાં ઢીલ આપવાનો લીધો છે નિર્ણય. સુપ્રીમ કોર્ટમાં આજે થશે સુનાવણી. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 30,093 કેસ. 125 દિવસો બાદ નોંધાયા કોરોના વાયરસના સૌથી ઓછા કેસ. તો દેશમાં કોરોનાથી 374 લોકોના થયા મૃત્યુ. કુલ નવા કેસ પૈકી 50% કેસ માત્ર કેરળ અને મહારાષ્ટ્રમાં. કેરળમાં 9,931 જ્યારે મહારાષ્ટ્રમાં 6,070 નવા કેસ. અત્યાર સુધીમાં દેશમાં કુલ 41,18,46,401 લોકોનું થયું રસીકરણ. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા કોરોનાના નવા 24 કેસ તો 74 દર્દીઓ થયા સ્વસ્થ. રિકવરી રેટ વધીને થયો 98.72%. રાજ્યમાં 3,92,000થી વધારે લોકોનું કરાયું રસીકરણ. તો નાગાલેન્ડથી બનાસકાંઠા આવેલી બીએસએફ જવાનોની એક ટુકડીમાં 20 જવાનો સંક્રમિત. સંક્રમિત જવાનોને થરાદની મોડલ સ્કૂલમાં કરાયા છે આઇસોલેટ. હવે ભાવનગરવાસીઓને કેન્સર જેવા જટિલ રોગોની સારવાર માટે અમદાવાદ સુધી નહીં આવવું પડે. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ભાવનગરમાં 32 કરોડના ખર્ચે કેન્સર એન્ડ કેર રિસર્ચ સેન્ટર ઇન્સ્ટિટ્યૂટનું લોકાર્પણ, તળાવ બ્યુટીફિકેશન, આવાસ યોજના સહિત 70 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ. રાજ્યમાં ગ્રીન ઉર્જાને પ્રોત્સાહન આપવા માટે સાબરકાંઠા પોલીસે શરૂ કરી અદભુત પહેલ. જિલ્લાના 10 પોલીસ મથકોમાં સંપૂર્ણપણે સૌર ઉર્જાથી થયા સંચાલિત. આગામી દિવસોમાં બાકી રહેલા પોલીસ મથકોમાં પણ સૌર ઉર્જાનો થશે ઉપયોગ. સૌર ઉર્જાથી વીજળી મેળવવાનો જિલ્લા પોલીસનો પ્રયાસ સમગ્ર ગુજરાત માટે દિશાસૂચક. દક્ષિણ ગુજરાતમાં હજી ભારે વરસાદની આગાહી. વલસાડના કપરાડામાં 5 ઇંચથી વધુ વરસાદ તો ઉત્તર ભારતમાં ભારે વરસાદ. સાંબેલાધાર વરસાદથી મુંબઈ અને કોંકણ સહિત અનેક વિસ્તારોમાં જનજીવન ઠપ. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં અપાયું એલર્ટ. ભારતીય શેર બજારમાં આજે સપ્તાહના સતત બીજા દિવસે શરૂઆતી કડાકો. સેન્સેક્સ 120 પોઈન્ટ ઘટાડા સાથે 52,432 પર ખોલ્યો તો નિફ્ટી 48 પોઈન્ટના ઘટાડા સાથે 15,703 પર ખોલ્યો. સોમવારે પણ સેન્સેક્સ 586 અંકના ઘટાડા સાથે થયો હતો બંધ. બેન્કિંગ શેર્સમાં ભારે વેચવાલી.